જ્યારે સમગ્ર વિશ્વ આજે કોરોનાની મહામારીમાં ત્રસ્ત છે, આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ નવા નવા કેસો ઉમેરાઈ રહ્યા છે, ત્યારે આ મહામારી આપણા દેશને મોટાભાગના લોકો એમાંથી બાકાત રહી શકે, આપણે સૌ બચી શકીએ એના માટે કેટલાક પાયાના નિયમોનું પાલન કરીએ, જેને હું કોરોના શિક્ષાપત્રી કહું છું. જાજા લોકોને સંગાત કરવાને બદલે આપણે સ્વયં સાથે, આપણી જાત સાથે સંગાત કરીએ. બીજા સાથે ગપ્પા મારવાને બદલે કે સુવાણ કરવાને બદલે આપણે દૂરથી રામ રામ કરીએ. અને ખાસ કરીને આ સમયમાં આપણે એકબીજાનો સંપર્ક બને એટલો ટાળીએ અને શક્ય એટલા બહાર પડોશા નીકળે, ખાસ કરીને મોટી ઉંમરના લોકો આની વિશેષ કાળજી રાખે. તો મને લાગે છે કે વાયરસનો જે લોડ અત્યારે આપણા દેશમાં બહારથી પ્રવેશી ચૂક્યો છે અને કેટલા બધા, ઘણા બધા લોકો એના ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે અને ઘણા બધા લોકો કદાચ એના કેરિયર તરીકે અથવા એના સાયલન્ટ ઇન્ફેક્શન કહી શકીએ એવા લોકો હશે, એવા લોકો અજાણ્યા પણ, આપણા અજાણતા પણ આપણા સંપર્કમાં ન આવે એને માટે ખાસ વિશેષ કાળજી લઈએ. અને ખાસ કરીને, વિશેષ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આવતીકાલે જ્યારે સવારે 7 થી રાત્રે 9 સુધી જનતા કર્ફ્યુનું જે એલાન આપ્યું છે એનો આપણે બરાબર નિષ્ઠાપૂર્વક અમલ કરીએ, ખોટે કારણ વગર બહાર ન નીકળીએ, અનિવાર્ય સંજોગો સિવાય ઘરમાં જ બેઠા રહીએ.